गुड मॉर्निंग श्री सरस्वती विद्यालय ना बाळकोनो स्वागत छे। सीनियर केजी ना बाळको आजे आपने भणीशुं विषय गणित। जो आ तमने बधा फूलो देखाय छे, एमांथी त्रण फूलोमां रंग नथी पूरेलो अने बीजा बे फूलो छे એ રંગીન છે, એમાં રંગ પૂરેલો છે। જો અહીંયા શું લખેલું છે, દર્શાવ્યા મુજબ સંખ્યાઓ લખો અને એકને છોડીને એક એમ ફૂલોમાં રંગ પૂરો। અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, જો દસ, દસ પછી શું આવે, અગિયાર, અગિયાર પછી શું આવે, બાર, બાર પછી શું આવે, વેરી ગુડ, તેર, ને તેર પછી ચૌદ। તો જો આ ફૂલમાં રંગ પૂર્યો છે નથી, આ ફૂલમાં રંગ પૂરેલો છે, આમાં પાછો રંગ નથી પૂર્યો અને આ ફૂલમાં રંગ પૂરેલો છે, બરાબર। તો એકને છોડીને એક એમ ફૂલોમાં રંગ પૂરીશું। ચલો આ ઉદાહરણ હતું, હવે આપણે જાતે કરવાનું છે। અહીંયા લખેલું છે બગર પાછળ પચીસ થી બગર નવર ઓગણત્રીસ સુધી લખવાનું છે। જુઓ પહેલા ફૂલમાં શું લખેલું છે, બગર પાછળ પચીસ લખેલું છે ને, અને એ ફૂલમાં રંગ પૂરેલો છે નથી પૂરેલો। હવે બીજું ફૂલ જુઓ, ભાઈ એ કયા રંગનું છે, પીળા રંગનું, એની પાંદડીઓ કયા રંગની છે, પીળા રંગની, અને એના પાનનો, એની ડાળખીનો કલર કયો છે, ડાળીનો કલર કયો છે, લીલો। તો આ એક ફૂલમાં રંગ નથી પૂરેલો, બીજા ફૂલમાં રંગ પૂરેલો છે। હવે આપણે અહીંયા વચ્ચે ગોળમાં સંખ્યા લખીશું, ભાઈ બગર પાછળ પચીસ પછી શું આવે, બગર છગર છવ્વીસ, વેરી ગુડ। ચલો બગર પાછળ પચીસ, બગર છગર છવ્વીસ, હવે આ ફૂલ, આ ફૂલમાં રંગ પૂરો, ના આમાં રંગ પૂરવાનો નથી, એકને છોડીને એક એવી રીતે રંગ પૂરવાનો છે। તો આમાં નથી પૂરેલો, આમાં રંગ પૂર્યો આપણે, અને આમાં પણ નહીં પૂરવાનો। જો આ શું લખેલું છે, બગર છગર છવ્વીસ, વેરી ગુડ, બગર છગર છવ્વીસ પછી શું આવે, બોલો અહીંયાથી બોલો, બગર પાછળ પચીસ, બગર છગર છવ્વીસ પછી શું આવે, બગર સાતર સત્યાવીસ, વેરી ગુડ। ચલો હવે ના બાજુના ફૂલમાં સંખ્યા લખીશું, પચીસ છવ્વીસ સત્યાવીસ પછી શું આવે, બગર આઠર અઠ્યાવીસ, અને એ ફૂલમાં પણ આપણે રંગ પૂરીશું। ભાઈ તમને જે રંગ ગમે ને એ તમે પૂરજો, પણ ક્યાં, ફૂલની પાંદડીમાં, ફૂલના પાનનો કલર તો સરખો જ આવે ને, એમાં કયો રંગ પૂરીશું આપણે, લીલો, કયો રંગ પૂરીશું, લીલો, વેરી ગુડ। ચલો ભાઈ આપણે અહીંયા લખ્યા બગર પાછળ પચીસ, બગર છગર છવ્વીસ, બગર સાતર સત્યાવીસ, બગર આઠર અઠ્યાવીસ, છેલ્લા ફૂલમાં શું આવશે, બોલો બધા, વેરી ગુડ, બગર નવર ઓગણત્રીસ। જો આપણી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ ને, પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ। હવે આપણે બીજું કરીએ, જો અહીંયા શું લખેલું છે, છત્રીસ થી ચાળીસ, અહીંયા પણ આપણે એવી રીતે જ કરશું, એક ફૂલમાં રંગ નથી, બીજા ફૂલમાં રંગ પૂરવાનો, ત્રીજા ફૂલમાં પાછો નહીં પૂરવાનો, ચોથા ફૂલમાં પાછો રંગ પૂરીશું અને પાંચમા ફૂલમાં રંગ નથી પૂરવાનો। જુઓ ભાઈ અહીંયા શું લખેલું છે, છગર છગર
छत्रीस शू वंचाय तगर छगर छत्रीस चलो छत्रीस पची शू आवे साड़त्रीस तगर सातर साड़त्रीस वेरी गुड अपने यहाँ लख्या छत्रीस साड़त्रीस साड़त्रीस पची शू आवे आड़त्रीस शू आवे आड़त्रीस केवी रीते लखाय आड़त्रीस तगर आठर आड़त्रीस वेरी गुड छत्रीस साड़त्रीस आड़त्रीस पची शू आवशे चालीस ना शू आवे ओगणचालीस केवी रीते लखाय ओगणचालीस तगर नव्वद ओगणचालीस ने छेल्ला फूलमां शू आवशे चालीस वेरी गुड जो केटलू सरस लागे छे आपणा बधा फूलो आमा रंगपुरीओ छे वच्चे संख्या पण लखी छे તમારે પણ આ ઘરે બેસીને લખવાનું છે તમારી ગણિતની ચોપડીમાં બરાબર હવે આ જુઓ શું લખ્યું છે અહીંયા વધુ સંખ્યા દર્શાવતા ચિત્ર પર ગોળ કરો ચલો આ શેના ચિત્ર છે આ શું છે જમરૂખ જમરૂખનો રંગ કેવો છે લીલો વેરી ગુડ ભાઈ કેટલા છે જમરૂખ એક બે ત્રણ કેટલા છે ત્રણ વેરી ગુડ આ શું છે સફરજન શું છે સફરજન સફરજન નો રંગ કેવો છે લાલ લાલ સફરજન કેટલા છે ગણો એક બે આ શું છે બોક્સ છે જો બોક્સ કેટલા બોક્સ છે ગણો તો એક બે ત્રણ ચાર કેટલા બોક્સ છે ચાર સફરજન કેટલા હતા ત્રણ સોરી સફરજન કેટલા હતા બે જમરૂખ કેટલા હતા ત્રણ અને બોક્સ કેટલા છે ચાર આ ત્રણ ચિત્રમાંથી સૌથી વધારે ચિત્ર કયું છે બોક્સનું તો આપણે સેના પર ગોળ કરીશું બોક્સના ચિત્ર પર વેરી ગુડ હવે આ શું છે આઈસ્ક્રીમ યમી યમી બધાને ભાવે ને આઈસ્ક્રીમ કેવું લાગે મસ્ત ઠંડુ ઠંડુ ભાવે તમને બધાને અરે વાહ ચલો બધા ગણો તો કેટલા છે આઈસ્ક્રીમ એક બે વેરી ગુડ ત્રણ ચાર પાંચ છ સાત કેટલા છે આઈસ્ક્રીમ પાછું ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઈસ્ક્રીમ છે બરાબર આ શું છે બોલ તમે બધા રમો છો ને ચલો કેટલા છે બોલ ગણો તો બધા કેટલા દડા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ દડા છે આ શું છે દિલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ આ બધા ચિત્રમાંથી સૌથી વધારે ચિત્ર કયા છે શેનું ચિત્ર સૌથી વધારે છે આઈસ્ક્રીમનું વેરી ગુડ આપણે આઈસ્ક્રીમના ચિત્ર પર શું કરીશું હા તમને તો આવડી ગયું શું કરીશું ગોળ કરીશું વેરી ગુડ ચલો હવે આપણે બીજું કરીએ બીજું શીખીએ હા ઓ વાવ શું લખેલું છે જો મને ઓળખી કાઢો આપણે ઓળખવાનું છે હા બધા ધ્યાનથી સાંભળજો હું વાંચું છું હું એકથી મોટી અને પાંચથી નાની સંખ્યા છું ભાઈ એકથી મોટી અને પાંચથી નાની એવી કઈ સંખ્યા હોય વિચારો તો બધા હા એકથી મોટું શું હોય
બે એક થી મોટા હોય ને, વેરી ગુડ. પછી બીજું શું એક થી મોટું હોય, શું હોય મોટું? ત્રણ. ત્રણ પણ એક થી કેવા હોય, મોટા હોય. અથવા પાંચ થી નાની છું એમ લખે છે તો પાંચ થી નાનું શું? ચાર. આપણે ચાર પહેલા બોલીએ, પાંચ પછી બોલીએ, એટલે ચાર નાના ને પાંચ મોટા, એટલે એક થી નાની, એક થી મોટી અને પાંચ થી નાની સંખ્યા, એટલે કે બે, ત્રણ અથવા ચાર હોઈ શકું. ઓળખી લીધું આપણે બરાબર ને? ચલો હવે બીજું. હા, હું આઠ થી નાની અને છ થી મોટી સંખ્યા છું. હું આઠ થી નાની અને છ થી મોટી સંખ્યા છું. ભાઈ આઠ થી નાની, છ થી મોટી, કઈ સંખ્યા હોઈ શકે? આઠ થી નાનું અને છ થી મોટું. છ થી મોટું કોણ? સાત. આઠ થી નાનું કોણ? સાત. તો કઈ સંખ્યા આવી? સાત. હું સાત છું. વેરી ગુડ. હું દસ ની બરાબર ની સંખ્યા છું. દસ ની બરાબર ની સંખ્યા કઈ હોય? દસ ની બરાબર. હવે તમારી બરાબર કોણ હોઈ શકે? તમે જ હોઈ શકો ને, બરાબર ને? તમારા જેવું આંખ, તમારા જેવું નાક, તમારા જેવું મોડું, તો તમારું જ હોઈ શકે. તમે આઈનામાં જોવો છો, કાચમાં જોવો છો, તો તમે સરખા દેખાવ છો ને? તમારા જેવા ફક્ત તમે જ હોઈ શકો. એવી જ રીતે દસ ની બરાબર ની સંખ્યા પણ દસ જ હોઈ શકે. બરાબર? વેરી ગુડ. ભાઈ તમને તો બધું આવડી ગયું. હા, તો હવે તમારે શું કરવાનું છે ખબર છે? મમ્મીની સાથે બેસવાનું છે, ગણિતની ચોપડી લેવાની છે, અને હું તમને લેસન મોકલું છું, એ તમારે કરવાનું છે, હોમવર્ક કરવાનું છે. અને પછી તમારું હોમવર્ક થઈ જાય ને, પછી તમે મને મોકલજો, તો હું જોઈશ કે તમે કેવું લખ્યું, સરસ અક્ષરે લખ્યું. અને હા, મમ્મીને હેરાન નહીં કરતા, મમ્મી પાસે બેસીને તમારું લેસન કરી નાખજો. થેન્ક યુ.